નમસ્કાર મિત્રો. તો મિત્રો આ વિડીયો પહેલા તમે છેલ્લે સુધી જોજો અને મિત્રો છેલ્લે જોઈને અમને કોમેન્ટ કરીને જોજો અને મિત્રો આ વિડીયો પહેલા તમે જોઈ નાખો અને પછી હું બોલું. રામ મંદિરમાં ક્ષત્રિયો ક્યાં છે? રામાનંદ ટ્રસ્ટ ક્યાં છે? પૂછ્યું તમે ક્યારે અમને? ભાજપના એક નેતાને પૂછજો કે જો કલ્પેશભાઈ એવું પૂછે છે કે ક્ષત્રિય જે છે એમના જે પિતૃ કહેવાય, જે ભગવાન કહેવાય, રામ છે. રામાનંદ ટ્રસ્ટે એની સ્થાપના કરી હતી. રામાનંદ ટ્રસ્ટ સુપ્રીમ સુધી લડ્યું, શંકરાચાર્ય સુપ્રીમ સુધી લડ્યા, તો અત્યારે એનો વહીવટ કરોડો રૂપિયાનો એમને કેમ કર્યો? બીજી વસ્તુ, તમારી જન્મ તારીખ કહેશો મને? 1995. તમારી બર્થડે મારે ક્યારે મનાવવાની હોય? તમારા જન્મ તારીખે મનાવવાની હોય તો 17 એપ્રિલે રામ ભગવાનનો જન્મદિવસ હતો. એની પહેલાં ચૂંટણી પ્રચાર માટે રામનો ઉપયોગ કર્યો, એને રાષ્ટ્રવાદ કહેવાય? અરે ભાઈ, લોકોને મૂર્ખ બનાવે છે. તો મિત્રો તમે વિડીયો જોયો હશે ને મિત્રો, વિડીયો જોઈને તમને ખબર પડી હશે કે રામ મંદિર એટલે કે રામનો જન્મ 17 એપ્રિલે હતો. તો મિત્રો 17 એપ્રિલે કેમ રામ મંદિરનું ઉદ્ઘાટન ન કરવામાં આવ્યું અને મિત્રો તેની પહેલા કરવામાં આવ્યું અને તેની પહેલા ચૂંટણી આવી હતી તેવું પણ કહેવામાં આવે છે. અને મિત્રો હાલ અત્યારે રામ મંદિરને લઈને કરોડો રૂપિયાનો વહીવટ કરવામાં આવી રહ્યો છે, તે પણ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને મિત્રો આ વિશે તમારે શું કહેવું છે તે કોમેન્ટમાં જણાવજો. અને મિત્રો રામ મંદિર વિશે તમારે શું મનમાં છે તે પણ નીચે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મિત્રો વિડીયો દરેક ગ્રુપમાં શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ના ભૂલતા અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો.